Karmic accounts are very, 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 very accurate. મગજ કામ ન કરે એવું છે. ટાઈમ, પ્લેસ, પર્સન, આ બધું કેટલું બધું એક્યુરેટ છે. તમે 10 સેન્ટીમીટર દૂર બેઠા હોય ત્યાં સુધી એક કર્મનો ઉદય ના આવે. કારણ કે મારે બોલ ફેંકવો છે તો એના માટે આઈ વોન્ટ યુ એક્ઝેક્ટલી ધેર. એટલે જ્યાં સુધી તમને એવો કોઈ વિચાર ના આવે કે 10 સેન્ટીમીટર પાછો આમ ખસું ત્યાં સુધી પેલો ઉદય ન થાય. ઉદય થાય, પર્સન, પ્લેસ, ટાઈમ, બધું તમારું જ નક્કી કરેલું, લખેલું જ થાય, પણ તારું લખેલું. એ તો બહુ મોટો પોઈન્ટ છે બાપા. કોઈ લખે છે તારા માટે તો તું ટોર્ચર્ડ બની જાય છે. અને તું જ તારું બધું પ્લેસ, ટાઈમ, આ તે બધું જ પરફેક્ટ. ઇટ ઇઝ સો એક્યુરેટ. અને એનો ઉદય આવે ત્યારે બે ચીજ બને છે, એક પાસ્ટનું રિઝલ્ટ અને પ્રેઝન્ટ એફર્ટ. તમે કાંઈ ને કાંઈક તે વખતે જ્યારે કર્મનો ઉદય આવે છે ત્યારે બી કાંઈ ને કાંઈક તો કરો છો. સો પ્રેઝન્ટ એફર્ટ અને પાસ્ટ result. Maybe your present effort is perfect, still the desired result is not there because the past interferes. Past is very strong. હવે સ્ટ્રોંગ ને માટે કેટલી વખત આપણે બેડ શબ્દ વાપરીએ છીએ એટલું જ, અને ત્યાંથી આપણું નુકસાન શરૂ થઈ જાય છે. What is bad? જે it is only that કાર્મિક સાયન્સ ઇઝ પરફેક્ટ, બસ, નથિંગ અનફેર. બન્યું તે ન્યાય, જે બની રહ્યું છે તે ન્યાય, અન્યાય નહીં. જો આ રીતે આપ વિચારવાનું શરૂ કરો કે જે બને છે સહી ને અચ્છા છોડી દો હમણાં, પણ બન્યું તે ન્યાય છે, તો જે બન્યું છે એના માટે બેડ કેવી રીતે કહી શકીએ? સ્ટ્રોંગ હજી કહી શકીએ કે આટલી બધી વર્તમાનમાં એફર્ટ કરી કે પ્રેમમય રહેવાનું તો પણ રિઝલ્ટ નથી આવતું, મીન્સ માય પાસ્ટ ઇઝ ઓલરેડી સો બેડ. ખાલી તમારું પાસ્ટ એટલું બધું સ્ટ્રોંગ છે કે વર્તમાનમાં તમે જે પ્રેમ દેખાડો છો એ બહુ ઓછો પડે છે. વર્તમાનની દ્રષ્ટિએ પરફેક્ટ છે, પણ પાસ્ટ ઇન્ફ્લુઅન્સને એલિમિનેટ કરવા માટે ઓછું છે. હવે કેટલા ભોના અકાઉન્ટ્સ ચાલતા હોય, તમારે તે વખતે આટલું કરું છું તો બી કદર ન થતી એમ નહીં વિચારવાનું. મારું પાસ્ટ કેટલું બધું સ્ટ્રોંગ હશે કે આટલી મહેનત પણ રિઝલ્ટ નથી લાવતી. જો આમાં તો કેટલો બધો ફેર પડી જાય. પાછો દ્વેષ થવાનો હતો, એના બદલે તમને પાછો સંવેગ ઊભો કર્યો. ધેર ઇઝ નથિંગ લાઈક રાઈટ એન્ડ રોંગ. બધા જ રાગ દ્વેષનું મૂળ રાઈટ એન્ડ રોંગમાંથી સ્ટાર્ટ થાય છે. નો દિસ કે થિયરી તરીકે સરસ છે, પણ પ્રેક્ટિકલી એવું નથી. નો આઈ ટેલ યુ હાઉ યુ કેન એપ્લાય ધીસ થિયરી ઇન ધ પ્રેક્ટિકલ વે. ધેર ઇઝ નથિંગ લાઈક રાઈટ એન્ડ રોંગ. ઇટ ઇઝ માય રાઈટ એન્ડ હિઝ ઓર હર રાઈટ. વોટ ધેટ પર્સન ફીલ્સ ઇઝ રાઈટ એન્ડ વોટ આઈ ફીલ ઇઝ રાઈટ. સી, આટલું ચેન્જ કરી દો, જુઓ હવે તમારા રાગદ્વેષનું શું થાય છે. તમે ટ્રાય કરી જોજો. હું વિચારું તે રાઈટ, એનાથી જુદું પેલો વિચારે એટલે રોંગ. વોટ વિલ ધીસ લીડ ટુ? રિજેક્શન. બિકોઝ ઓફ નોન એક્સેપ્ટન્સ ઓફ હિઝ પોઈન્ટ ઓફ વ્યૂ, સો લવમાં નીચે ઉતરી ગયા તમે. સી રિજેક્શન, બિકોઝ માય બુદ્ધિ સેઝ યુ આર. ઓકે, કેટલા વાગે ઉઠવું ઇઝ રાઈટ એન્ડ કેટલા વાગે ઉઠવું ઇઝ રોંગ? ટેલ મી. ટેલ મી. તો કે 5 વાગે ઉઠવું ઇઝ રાઈટ, તો તમારા ઘરે તમારો છોકરો 7:30 ઉઠે છે, તો વોટ ઇઝ ઇટ રોંગ? કેટલાક ઘરે બાપ જ 8 વાગે ઉઠે. નાવ ટેલ મી વોટ ઇઝ રાઈટ એન્ડ રોંગ અકોર્ડિંગ ટુ ધેટ ફાધર. Right is getting up at 8, and એનો છોકરો જો 9:30 ઉઠતો હોય તો that is wrong. પણ 8 વાગે ઉઠો is fine.
It's not fine, it's right. અને એમાં એનો છોકરો આઠમા પાંચ કામે કર્યો તો ઇટ્સ પરફેક્ટ. બીજા ઘરમાં 8 વાગે ઉઠે તો પહેલાં પૂછે કે માંદો છે. બેનિફિટ ઓફ ડાઉટ આપવાનો, સીધો એને આળસુ નહીં કહી દેવાનું. પહેલાં એ વિચાર આવવો જોઈએ, કમ્પેશન, કે કોઈ તબિયત સારી નહીં હોય. નાઉ ટેલ મી વોટ ઇઝ રાઇટ એન્ડ રોંગ. ઓકે, વોટ ઇઝ રાઇટ? પંક્ચ્યુઆલિટી. 10 વાગ્યાનો સત્સંગ છે તો ફોર સમ પંક્ચ્યુઆલિટીઝ 9:45 પહોંચી જવાનું. 5 મિનિટ પહેલાં ભજન શરૂ થાય તો આપણે એની પહેલાં 5 મિનિટ પહેલાં બેસી જવાનું. ધીસ ઇઝ સે માય કોન્સેપ્ટ ઓફ પંક્ચ્યુઆલિટી. હિઝ પંક્ચ્યુઆલિટી મે મીન કે 10 વાગે સ્ટાર્ટ થાય જ તો 10 વાગે પહોંચી જવાનું. હિઝ કોન્સેપ્ટ ઓફ પંક્ચ્યુઆલિટી એ કે 11 વાગે પૂરું થાય તો 10:30 પહોંચી જવાનું. પહોંચી ગયા ને, પૂરું થયું હોય એની પહેલા તો પહોંચી ગયા ને. આઈ એમ રાઈટ, દે ટુ આર રોંગ. ઇફ આઈ રિજેક્ટ યુ, યુ આર રોંગ, વોટ વિલ યુ ડુ ટુ મી? હી વિલ ઓલ્સો રિજેક્ટ મી. સો ધેર ઇઝ રિજેક્શન બોથ સાઇડ્સ. એટલે પ્રેમ જેવું કાંઈ રહ્યું નહીં. Now nothing can be done here. I cannot even correct you, advise you, nothing. Because you have already rejected me. Because I have rejected you. Have hu em lo ke this is my right and this is his right. Ela hu pehla ne kahu chu ha ke you are right. I accept it ke this is your concept of punctuality. Tarat tara man ma su feeling aavse. ઓકે, યુ એક્સેપ્ટ માઇન ઓલ્સો. હા, નાવ વેરી સ્વીટલી આઈ સે કે એક તું 5 મિનિટ પહેલી કોશિશ કર, બહુ મજા આવશે આખું પોનો કરવા. યુ સે ઓકે, તમે મને રોંગ નથી કીધો ને, આઈ એક્સેપ્ટ યુ, રાધર આઈ ડોન્ટ સે યુ આર રોંગ, સો યુ હેવ અ લવિંગ ફિલિંગ ફોર મી, રિસ્પેક્ટ કહો, લવ કહો. એટલે જેવું હું સજેશન રિક્વેસ્ટ કરું તરત તમને એમ થાય કે ચલો એ રાઈટ છે કે નહીં મને જાણવું બી નથી, એને ખુશી માટે હું કરી લઉં. એન્ડ દેન તને રિઝલ્ટ મળે, તને થાય કે ઓ પેલું સારું જ હતું પણ આ તો બહુ સારું છે. જો પાછું ખોટું શબ્દ જ નથી આવતું વચવા. ઇવન યુ આર નોટ રિજેક્ટિંગ વોટ યુ આર ડુઈંગ કે દેટ હાફ એન આવર વોઝ ગુડ બટ ધીસ ઇઝ બેટર. આ રાઈટ રોંગના ચક્કરમાં સામેવાળાને રોંગ, સપોઝ આઈ કુડ હેવ સેડ કે ધીસ ભજન વોઝ રોંગ. But I'm saying this bhajan is different. So this is her right. This is my right. I don't need to be too weak and nano hu khoto chu tamaru barabar che em bhi nahi. I don't need to be a torturer and say that I am right and you are wrong. Just saying this is my right, this is your right. And I say ke ben par amaru je song hato te aa natu to tame jani lesho emni par. See, because rejection was not there, એક્સેપ્ટન્સ વોઝ દે. તો એને બી થાય કે હા શીખી જ લઈશ ને, એમાં સ્વાદ નથી તો એ લઈશું ને કાલે એ ગાશું. ઇટ્સ નોટ ડિફિકલ્ટ, તમે થોડા એક્સપિરિયન્સ થશે. હા પણ એ તો આ બેન એટલા સરળ હોય એવું બી બની શકે. કેટલાક હાર્ડ ડાટ બી હોય કે જો મેં કીધેલું જ ને, આઈ એમ નોટ રોંગ. આવું પછી જે મગજ જાય. સો યુ હેવ ટુ બી રેડી ટિલ 10-15 વ્હાઇટ બોલ્સ. એક જ બ્લેક બોલ ત્યાંથી આવે ને આમ ઢીલા ના પડી જતા. બેન અમને દુઃખી હશે એટલે એને એમ લાગે. અને અત્યારે નવું કહીશ ને કે એવું નથી, અમને એમ કહેવામાં આવ્યું કે હું પણ રાઈટ છું ને તું પણ રાઈટ છો એમ. વોટ રબેશ, એક જ ચીજમાં બે અત્યારના રેડ સિગ્નલ છે કે ગ્રીન સિગ્નલ, બે બંને કેવી રીતે સાથે હોય? સી વિથ ધીસ રિજેક્શન એન્ગર એન્ડ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરશે. ઇટ વેરી ફની. In fact, anger is such a negative energy. Nowadays, tamara deshna psychiatrists na rather psychologists say anger is a natural phenomenon. But Bhagwan ke it's not natural. Natural to love and compassion che. This is not natural. This is a negative energy. And e loko pachu prove kare. એક ફેકલ્ટી કે આ નેચરલ છે, વાસના જાગવી નેચરલ છે, ક્રોધ જાગવો નેચરલ છે, આટલા બધા તમે ડરો ને ડરો ને એ તો હું બી કહું છું, પણ નેચરલ તો નથી જ. આ વિભાવ છે, આ નેચરલ નથી.
અને એની પ્રૂફ એ છે કે બે જનનું એક્સપેરિમેન્ટ થયું, તમે અત્યારના પણ નેટ પર જાઓ તો તમને મળી જાય, અને વોટર પાણીના બે સેમ્પલ્સ છે, અને એક એને લિટરલી હેટ્રેડને એંગરના વાઇબ્રેશન્સ આપે છે, અને બીજા પાણીને એકદમ લવ કમ્પેશન અને એવા આપે છે. અને પછી એનું સ્ટડી કર્યું તો આના ક્રિસ્ટલ્સ એકદમ બ્યુટિફુલી ફોર્મ્ડ અને આના ક્રિસ્ટલ્સ બધા ડિસ્ટોર્ટેડ હતા. એનર્જી એટલે એંગર, આ આ તમારી બધે જેટલા બંગલાઓ બંગલાની શું કહેવાય સ્કાય વિલાસ, ત્યાં બધે પાણી મેં છાંટ્યું, મંત્રો જાપ કર્યો, કારણ કે બધાને ત્યાં પ્રતિષ્ઠા કરવી ને બધું એ શક્ય બનશે નહીં, વગે વગે થશે તો હજી બી કરીશ, પણ એક સાથે 700 ઘર આવી જશે તો ઇટ વિલ બી ડિફિકલ્ટ ફોર પ્રતિષ્ઠા. એટલે મેં કીધું હું અહીંયા જ તમારા માટે અંતર્મુક્તાના વાઇબ્રેશન શરણના વાઇબ્રેશન્સને બધું. સો કૃપારૂદેવ સાથેનું અનુસંધાન કરી મંત્રોચ્ચાર, એના અમુક ઘર સંબંધીના હોય તો સ્પેશિયલ મંત્રો છે એ મંત્રો કરી અને પાણી છાંટીને ચારે દિશામાં પછી છાંટતો. આ લોકો શરૂ શરૂમાં એમ સમજ્યા કે અમારા ઉપર છાંટે, મેં કીધું ના, હું નોર્થ સાઉથ ઇસ્ટ વેસ્ટમાં, એ તો કોઇન્સિડન્ટલી થોડા નોર્થમાં છે થોડા સાઉથમાં છે, ચાર દિશામાં છાંટવાનું એટલે હું છાંટું. પણ એ મંત્રોચ્ચારના કારણે એ પાણીના ક્રિસ્ટલ્સ તમે જો ચેક કરો ને તો એ આખા જુદા જ હશે, બિકોઝ ઇટ્સ મંત્ર એમિટ્સ દેટ પોઝિટિવ એનર્જી દેટ ગોઝ ઇન ટુ ધ વોટર ટચિસ ધ ગ્રાઉન્ડ એન્ડ ધ ગ્રાઉન્ડ એબ્ઝોર્બ્સ ઇટ. હવે આમાં મિસ્ટિકલ શું છે, આમાં મિરેકલ જેવું શું છે, આમાં મિસ્ટિકલ શું છે? ઇટ્સ પરફેક્ટ સાયન્સ. તમને વાઇબ્રેશનના સાયન્સમાં ઊંડા ઉતરા જ નથી, જે કાને સંભળાય જે ઇન્દ્રિયથી દેખાય આનથી વધારે તમારી બુદ્ધિ ચાલતી નથી. તો એંગર ઇઝ નોટ વેન ધીસ રાઇટ રોંગ કમ્સ, અને એ બી પાછા પાંચ સંસ્કાર, કારણ કે દરેક વ્યક્તિ માટે તમારી પાસે સંસ્કાર છે, એટલે ઘટના 5% ભાગ ભરશે અને પેલા 95% સંસ્કાર કે મને તો ખબર જ હતી કે લોચા મારશે. અને દેન રાઈટ રોંગમાં તો રોંગ જ છે ને હું રાઈટ જ છું, પછી તો મારો અધિકાર છે ખીજાવવાનો, એમ કરીને આગળ તમારી ગાડી ચાલે છે. યુ ગેટ સો બ્લોક્ડ. આઈ કેન ગીવ યુ એન એક્ઝામ્પલ. હાથ ઊંચો કર્યો, સબઅર્બમાં ગયા હતા, હાથ ઊંચો કર્યો રિક્ષા માટે, એક રિક્ષા જોઈતી હતી તો પેલી દૂરથી એક રિક્ષા આવતી હતી, મને રિક્ષામાં બેસું હતું, પણ એ રિક્ષા કંઈ સ્લો થતી નહીં અને એકદમ ફાસ્ટ આવી અને પસાર થઈ ગઈ. જરા નજીક આવી ત્યારે મેં ખાલી ડોક્યું કરીને જોયું કે કેમ રૂકતી નથી, કેમ અટકી નહીં, અને એનું કારણ મને સમજાયું કે એની અંદર ઓલરેડી એક પેસેન્જર હતો. દૂરથી મને દેખાયો નહીં પેસેન્જર, દૂરથી મને રિક્ષા જ દેખાય, મારી આવશ્યકતા એટલી બધી, માય નીડ વોઝ સો સ્ટ્રોંગ ટુ સિટ ઇન ધ રિક્ષા, એટલે મેં હાથ ઊંચો કર્યો અને એ આશાથી જ કે મેં હાથ ઊંચો કર્યો છે એટલે હવે રિક્ષા અટકશે, પણ અટકી નહીં. દ્વેષ કરવો તો, પણ એની પહેલાં જરા જોયું તો ખબર પડી કે એની અંદર એક પેસેન્જર છે. એટલે જે રિક્ષામાં પેસેન્જર હોય ને એ રિક્ષાવાળો આજુબાજુ જોતો જ નથી, શું કામ જુએ, અને આગળ જાય છે. પછી મેં પાછો હાથ ઊંચો કર્યો, બીજી રિક્ષા જોઈ એટલે હાથ ઊંચો, હાથ ઊંચો કર્યો, એની સાથે પેલી રિક્ષા સ્લો થતી 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 આવી, અટકી અને હું બેઠો. હવે વિચાર ચાલે કે જ્યારે ઓલરેડી રિક્ષામાં પેસેન્જર હોય એની એક જ હોય, કેટલી ઉતાવળથી એ રૂટ પૂરો કરું કે નેક્સ્ટ પેસેન્જરનો મને લાભ મળે. એટલે આમ તેમ રિક્ષાવાળા તો જાય ને, એમ જ સમજે કે અમારી સાયકલ જ છે, એટલે આમ તેમ ક્યાંક ક્યાંકથી એ લોકો શું કરવાની કોશિશ કરે, પણ એને હવે આજુબાજુ જોતો જ નથી, આજુબાજુ કોઈ હાથ કર્યું છે કે નહીં, કારણ કે એની અંદર પેસેન્જર છે એટલે એને જોવાની જરૂર જ નથી. અને જેની પાસે પેસેન્જર નથી એની, સી આઈ એમ ચેન્જિંગ ધ હોલ કન્ક્લુઝન ઓફ ધ દ્રષ્ટાંત, કે જેની પાસે કોઈ પેસેન્જર નથી એની સજાગતા કેટલી છે, કારણ કે એને કોઈ પણ પેસેન્જર હવે જોઈએ છે એટલે બધી દિશામાં જોશે, એ ઓપોઝિટ દિશામાં પણ જોશે, એ કોઈને જોઈતું હોય તો એ સાઈડ પર ઊભો રહે અને પેલો પેસેન્જર આવે અને લઈ શકે. એવી જ રીતે જ્યારે પેલું કોઈના માટેનું જજમેન્ટ નહીં હોય ને ત્યારે તમારી ચેતના બહુ ખુલ્લી હશે, સજાગ હશે, કોઈનો હાથ સ્લાઇટ આમ આટલો હાથ કર્યો હશે એ બી તમને દેખાઈ જશે, પણ તમારી અંદર જજમેન્ટ રૂપે સામેવાળા માટેનું એક જજમેન્ટ રૂપે પેસેન્જર હશે, તમને આજુબાજુ કાંઈ જ નહીં દેખાય, તમને એ શું બોલ્યો એ બી નહીં આવે, તમે જે તમારી જાતને સ્ટોરી કીધી ને એ જ યાદ રહેશે. અને પછી તો એમ તમે આવું બોલ્યા હતા, તમે ક્યારે આવું બોલ્યા હતા, તમારે ત્યારે કેવું જોઈતું હતું ને, પણ યુ આર ડેફ નાઉ બીકોઝ ઓફ ધેટ પેસેન્જર ઇનસાઇડ, તમે ખાલી એક જ ધૂનમાં ચાલો છો,
કઈ રીતે આને બોમ્બાર્ડ કરવાનું. બસ યુ આર અન્ડરસ્ટેન્ડિંગ ધ હોલ સાયકલ, કેવી રીતે રિજેક્શન થાય છે, કેવી અરે પ્લેનમાં તમે સમજો 9:30-10 વાગ્યા, આપણું કેટલા વાગ્યાનું ફ્લાઇટ છે, 10 વાગ્યાનું, હું રાયપુરનું વાત કરું છું, 10-11 વાગ્યાની ફ્લાઇટ છે, તો તમે નાસ્તો કરીને જશો કે નહીં, કે 10 વાગ્યા સુધી ભૂખ્યા રહેશો. હા, નાસ્તો કર્યા પછી તમે બરાબર નાસ્તો કરશો કે નહીં કરે, હવે તમને ભૂખ નથી ને, એટલું પ્રેમથી પેલી આપી જાય ને ડીશ, તમને થાય કે થોડું કાંઈ લઈ લેશું. સો દેટ એડવાઇસ મે બી રાઇટ, બટ વેન ઇટ ઇઝ ગિવન વિથ અ રોંગ એનર્જી, ઇટ વિલ નોટ બી એક્સેપ્ટેડ, દેટ વિલ ઓલ્સો બી રિજેક્ટેડ. ધ રાઇટ એડવાઇસ, તમને સમજ જ નહીં પડે કે આટલું સિમ્પલ છે, આટલું એના માટે હિતકારી છે, તો બી એને કેમ સમજાતું નથી. Now give that same advice with the right energy of love, only love. Are tumhe sizzler banavine pata lekha bolo abe eni practice kevi lagse su hoy biju ema ek prem thi aape pachi bhale ma koi bhali var bhi na hoy એટલે અડધી રસોઈ કિચનમાં થાય, અડધી રસોઈ ડાઇનિંગ ટેબલ પર, મીઠું મરચું લીંબુ મરી આ બધું જ એક્સ્ટ્રા નાખવું પડે, તો બી તમને વાંધો નહીં આવે. સી ધ સેમ થિંગ ઇઝ ગિવન વિથ લવ, અને યોર બ્યુટિફુલ રાઇટ એડવાઇસ ગિવન વિથ ધી રોંગ એનર્જી. વાય? બીકોઝ યુ સ્ટાર્ટેડ ઓનલી વિથ ધેટ પર્સન ઇઝ રોંગ, આઈ એમ રાઇટ, આઈ હેવ ટુ ટ્રેન ધેટ પર્સન, અને એમ કરતાં રિજેક્શનથી તમે સ્ટાર્ટ કરો એટલે સામે પણ રિજેક્શન જ આવવાનું. એ એ એડવાઇસમાં પણ કોઈ ભૂલ કાઢશે અથવા તો છેલ્લે ન જ નીકળે ને તો એ ફોલો નહીં કરે, શું કરી શકવાના હતા તમને. હવે એ જ રાઇટ એડવાઇસની સાથે તમે નક્કી કરો કે રાઇટ એનર્જી પણ આપી છે ઓફ લવ, એન્ડ નાવ યુ સી હંમેશા ધૂળ તમારા ફેસ પર છે અને તમે અરીસામાં ધૂળને સાફ કરવા ટ્રાય કરો છો. ગમે તેટલી મહેનત કરો છો તો પણ તમને એ જ રિફ્લેક્શન દેખાય છે ધૂળવાળું, કારણ કે જ્યાં ધૂળ છે ત્યાં તો ન કરીને, જ્યાં ધૂળ છે ત્યાં તો કાર્ય ન કરીને. સો ધીસ રાઇટ રોંગનો ખાલી આ પ્રયોગ કરજો કે રોંગ શબ્દ તમે થોડા દિવસ ખાલી અત્યારના તો ભાષાના લેવલ પર કરો, પછી ભાવના લેવલ પર કરશો, પછી માન્યતાના લેવલ પર કરશો. હમણાં ખાલી ભાષાથી ચેન્જ કરીને જુઓ, થોડો એક્સપિરિયન્સ તમને હમણાં જ મળી જશે. ભાવના લેવલ પર થશે વધારે, માન્યતાના લેવલ પર, અને કે હવે કોઈ ડિસ્ટર્બન્સ જ નથી. યુ નો હેવ યુ ઓબ્ઝર્વડ, આઈ એમ નોટ સીંગ ઇન્ટ્રોસ્પેક્ટેડ ઓલ્સો, આઈ એમ સીંગ ઓબ્ઝર્વ કે ડિસ્ટર્બન્સીસ આર ડિફરન્ટ એટ ડિફરન્ટ ઇરિટેશન લેવલ્સ. આવું તમે અનુભવ્યું છે? જો આ અવાજ મને ડિસ્ટર્બ થવો જોઈએ તો મને એક સરખો થવો જોઈએ, પણ મારી જુદી જુદી લેવલ્સ પર વાય દેટ ઇટ ઇઝ વેરી ઇરિટેટિંગ ટુ નથિંગ કેમ થાય છે? એટલે સમ વેર એકચ્યુઅલી મારું જ ઇરિટેશન મને દુઃખી કરે છે, બટ ઇટ ઇઝ પ્રોજેક્ટેડ આઉટસાઇડ. When Porus was asked on the border, Kandare ne puchu, how should I treat you? And what a beautiful answer he gives, as a king treats a king. Bhale hu bandi baniyo chu, to pan as a king to have jare same valo irritate karnaro samjho ke em puche ke how should you treat કે એઝ અ શુદ્ધાત્મા ટ્રીટ્સ અ શુદ્ધાત્મા, એઝ અ શુદ્ધાત્મા ટ્રીટ્સ અ શુદ્ધાત્મા, લવ કમ્પેશન પ્રેમ મૈત્રી. એને કેવું બધું કર્યું છે તોફાન નો, બટ હાઉ શુડ યુ રિસ્પોન્ડ એઝ અ શુદ્ધાત્મા રિસ્પોન્સ ટુ અ શુદ્ધાત્મા? આજે તું ટોર્ચરના રોલમાં છે કે ટોર્ચરરના રોલમાં છે, અને હું બીજા રોલમાં છું, પણ અંતે આપણે બંને છે તો શુદ્ધાત્મા. સો હાવ યુ શુડ રિસ્પોન્ડ? તો કે પેલો રોલને માઇનસ કરીને એને શુદ્ધાત્મા જોઈ, ને શુદ્ધાત્મા શુદ્ધાત્મા સાથે જે રીતે રિસ્પોન્ડ કરે એ રીતે તમે કરો. પણ નહીં, વચમાં પેલો રોલ આવી જ જાય છે, પણ એને મારી સાથે આમ કેમ કર્યું? તો પછી હું તો આમ જ કરતો હતો અત્યાર સુધી, શુદ્ધાત્મા શુદ્ધાત્માને કરે એમ જ કરતો હતો, તો આવું બને જ નહીં. ટેલ મી, ઇફ એવરીબડી વોન્ટ્સ મી ટુ ચેન્જ, વુડન્ટ ઇટ બી ફ્રસ્ટ્રેટિંગ? બીકોઝ કોન્ટ્રાડિક્ટરી ઈચ્છાઓ અને અપેક્ષાઓ રાખે છે. ઇઝ ઇટ પોસિબલ કે આઈ કેન સેટિસ્ફાય એવરીવન? તો તું જે અપેક્ષા સામેવાળા પાસે રાખે છે એનો બી આ જ પ્રોબ્લેમ છે.
You cannot make everyone happy. જો વાત સમજવાની કોશિશ કરો કે જેમ બધા જુદી 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 અપેક્ષાઓ રાખે, હવે તમે આ સેવા બી લો, પેલો કરો, આ કરો, તો કે બધાની ઈચ્છા હું પૂરી નહીં કરી શકું, અને એ બી કોન્ટ્રાડિક્ટરી હોય તો એકની તો પૂરી નહીં જ કરી શકું. સેમ પ્રોબ્લેમ સામેવાળો ફેસ કરે છે, તો તે એમ માન્યું છે કે તારી અપેક્ષા રાઈટ છે, એટલે પણ એ તો તારી અપેક્ષા છે, બસ ઇટ ઇઝ યોર રાઈટ. આઈ એમ નોટ સેઈંગ ઇટ ઇઝ રોંગ, પણ સામેવાળાનું રાઈટ અલગ છે, તો એ બધાની ઈચ્છા પૂરી નહીં કરી શકે. જેમ તું પૂરી ન કરી શકે, તેમ એ પણ ન પૂરી કરી શકે. તો તું આટલી બધી અપેક્ષા રાખે અને આમ વર્તવું જોઈએ ને, આમ કરવું જોઈએ ને, અને આ આખી એની સ્ક્રિપ્ટ તું લખે કે આવા પ્રસંગે એ લોકોએ આમ 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 કરવું જોઈએ, આમ 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 ન કરવું જોઈએ, તને એમ નથી લાગતું, તું તારો ધર્મ ચૂકી જશે. વેન યુ સ્ટાર્ટ ઓબ્ઝર્વિંગ, રાગદ્વેષને કંટ્રોલ કરવાની જરૂર નથી, રાગદ્વેષ ઉત્પન્ન થવાની કોઈ સંભાવના જ નથી. સો ઓનલી વન થિંગ યુ ટેક બેક ટુડે, કે રોંગ શબ્દ હું હવે કદી વાપરવાનો નહીં. હિઝ રાઇટ એન્ડ માય રાઇટ, એવરીથિંગ ઇઝ ઇન યોર હેન્ડ્સ. ધેર વોઝ વન સ્ટુડન્ટ વોઝ ફેડ અપ ઓફ ધ ટીચર, બિકોઝ ટીચરનું બધું જ રાઇટ હોય. કે એક વાર આઈ વોન્ટ ટુ પ્રૂવ માય ટીચર રોંગ. રિસેસ પડી, ગાર્ડનમાં છોકરાઓ રમવા ગયા, એટલે એક બટરફ્લાય તિતલી એને પકડી, હાથમાં પકડ્યો, આમ તો પકડાય જ નહીં, પણ એને બરાબર અવેરનેસ સાથે એને એને પતંગિયાને પકડ્યું, અને એ બરાબર ટાઈટ પકડી રાખ્યું, એની પાંખો એકદમ હલે નહીં એવી રીતે. ટીચર પાસે આવીને ટીચરને એટલું પૂછે છે કે આ બટરફ્લાય જીવિત છે કે મૃત છે. આ બટરફ્લાય જીવી રહ્યું છે, હલતું નથી બિકોઝ ટાઈટ પકડ્યું છે, કે મરેલું છે. એટલે કે મારે કોઈ હિસાબે એમને રોંગ પ્રૂવ કરવા છે, એટલે એ કે જીવિત છે, તો થોડો આગળ વધારે પ્રેસ કરીને એને ત્યાં ને ત્યાં મારી નાખું ને બતાવું કે તમે જીવિત કીધું પણ આ તો મરેલું છે. એ કે મરેલું છે તો તરત છોડી દેવાનું, એટલે ઉડી જાય, એટલે ખબર પડે, એટલે રોંગ પ્રૂવ થાય. ટીચર છે ને, ટીચર ટીચર હોય, એટલે એને એટલું જ કીધું કે આનું જીવન મરણ તારા હાથમાં છે. અને એવી રીતે જ્ઞાની કહે છે કે અત્તાના તારે સુખી થવાનું, દુઃખી તે તું અન્ય ઉપરથી કર્મ પર તો આવી ગયો, એટલે તું ભૌતિક મટીને ધાર્મિક બની ગયો, પણ હજી તું આધ્યાત્મિક નથી. આધ્યાત્મિક તો એ કહે છે, પણ ઇફ આઈ મેક માય પ્રેઝન્ટ પાવરફુલ, સો વોટ કેન ધ પાસ્ટ ડૂ? યુ હેવ ટુ એક્ઝેક્ટલી મેઝર કે અત્તાના મારું પાસ્ટ કેટલું પાવરફુલ છે, કર્મનો ઉદય, એનાથી તારે તારું પ્રેઝન્ટ થોડું વધારે પાવરફુલ બનાવવાનું. બસ, યુ વન ધ બેટલ. ઇઝ ઇટ વેરી ક્લિયર? કે પાસ્ટ પાવરફુલ છે, બસ આટલો જ એનો મતલબ થાય છે. દુઃખી થઈ જવું એનાથી એમ એનો અર્થ નથી. દુઃખ સુખ તો પાછું તારા હાથમાં છે. બટરફ્લાય ઇઝ ઇન યોર હેન્ડ, એનું જીવન મરણ ઇઝ ઇન યોર હેન્ડ, એન્ડ યોર સુખ દુઃખ ઇઝ ઓલ્સો ઇન યોર હેન્ડ. એક જ ક્વેશ્ચન હું તમને પૂછું કે તમે આ સત્સંગ કરો ત્યારે તમને આમ સારું લાગે છે, શાંતિ લાગે છે? ઓકે, સેકન્ડ ક્વેશ્ચન, તમને શાંતિ 1.25 કલાક જોઈએ છે કે 24 કલાક? તો બી વિથ ધીસ નોલેજ 24 અવર્સ. સિમ્પલ ક્વેશ્ચન, તમે જ કહો છો, મેં તો કીધું નથી શાંતિ લાગે છે, તમે જ કહો છો કે આ સાંભળે છે ત્યારે આમ જાણે બધા પ્રોબ્લેમ્સ ડૂબી ગયા હોય એવું લાગે છે, શાંતિ લાગે. તો તમને મારો સેકન્ડ ક્વેશ્ચન, કે તમને શાંતિ 2 કલાક જોઈએ છે, 10 થી 12 જોઈએ છે કે 24 કલાક? તો ઇટ્સ બિકોઝ ઓફ ધીસ નોલેજ. Be with this knowledge for 24 hours. It's all awareness and practice. Practice karta karta, fast, slow is all on how, ketli mumukshuta chhe tamara ma, ketlo tamaro abhyas. With this abhyas and with this experience, tamne thay, this is so wonderful and this is so easy. Easy ne wonderful jare saathe aavi jaye ne, atana difficult and wonderful chhe. Etle tame thanda chho. હજી સત્સંગ કરીને જે વન્ડરફુલ છે એ તમને ઈઝી એ ઇક્વેશન બનાવી દો, એન્ડ પછી તમે જુઓ સહજતાથી રહેશે. સમટાઈમ્સ યુ આર સેઈંગ ઇટ્સ વન્ડરફુલ બટ ડિફિકલ્ટ, સમટાઈમ્સ યુ આર સેઈંગ ઇટ્સ ઇઝી બટ ઇટ્સ નોટ વન્ડરફુલ. પહેલી ભૂમિકામાંથી બીજી, બીજીમાંથી તે કરતાં કરતાં સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ છે, ધરમપુરમાં એની પ્રાપ્તિ છે. એમ કીધું હોત તો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, ભગવાને તો પ્રોબ્લેમ ઉભો કર્યો કે સર્વત્ર તેની, શિકાગો મેં ભી હો સકતા હૈ. સો જ્ઞાન એન્ડ ધ્યાન, જ્ઞાન ગીવ યુ ધીસ અંડરસ્ટેન્ડિંગ, પર આ અંડરસ્ટેન્ડિંગની
જાગૃતિ પાવ એ ધ્યાન આપશે.